ઉર્મી સ્કૂલમાં સમર યોગ કેમ્પ 7-15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોજાયો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પમાં 7-15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન 20 મે થી 29 મે 2024 સુધી સવારે 7-10 સમગ્ર ગુજરાતમાં 200 સ્થળે યોજવામાં આવી છે. વડોદરામાં 8 સ્થળે 1200થી વધારે બાળકો શિબિર સહભાગી થઈ રહ્યા છે. ઉર્મી સ્કૂલના સમર કેમ્પનું આયોજન યોગ કોચ કોમલ ભટ્ટી તથા ઓમની એમની સમગ્ર ટીમ કરી રહી છે. અહીંયા 120 બાળકો નિયમિત યોગ અને સંસ્કાર શિબિરમાં હાજર રહે છે. આજે આ શિબિરને પ્રોત્સાહન આપવા વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાંથી વોકમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર રાજુ એમ ઠક્કર ઉપસ્થિત રહી નિયમિત યોગ, પ્રાકૃતિક આહાર અને લોકમાતા વિશ્વામિત્રીની શુદ્ધ રાખવા આહ્વાન કર્યું હતું. યોગ જીવનનું સાર છે કે પ્રાકૃતિક આહાર જીવનનું અમૃત છે અને શુદ્ધ પવિત્ર વિશ્વામિત્રી ભારત માતાની સંસ્કૃતિ છે. સ્વામી વિવેકાનંદ ની ઉર્જામય વાણીમાંથી પહેલા ફૂટબોલ રમો, પછી ગીતા વાંચો, સ્નાયુઓ લોખંડી રાખો અને જ્ઞાનતંતુઓ પોલદી રાખો એટલે જીવન સ્વસ્થ, બહાદુર, સૃજનશીલ રાખી ભારત દેશની જગત ગુરુ અસ્વસ્થ માટે સૌ સમર્પિત રહીએ. બાળકો, યુવાનો અને પૌઢ સૌ યોગ, પ્રાકૃતિક આહાર સાથે જીવનની ઉચ્ચ કારકિર્દી અને સમૃદ્ધ રહી દેશને પ્રગતિના પંથે અગ્રેસર રાખીએ. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.